वडोदरा शहेरना छानी गुरुद्वारा खाते वडोदरा महानगरपालिका द्वारा नारी वंदन कार्यक्रम योजायो, साथे ज मेडिकल कैम्पनु पण आयोजन करवामां आव्यु अने सरकारनी विविध योजनाओनो पण कार्यक्रम योजायो। साथे ज आ कार्यक्रममां महिलाओने स्वनिधि योजना अंतर्गत विविध पत्रो एनायत करवामां आव्या हता अने प्रथम वखते लक्ष्य ट्रस्टना किन्नर समाजनी पण हाजर रह्या हता। आ कार्यक्रममां मेयर निलेश राठौर, डेप्यूटी मेयर नंदाबेन जोशी, आरोग्य समितिना चेरमेन डॉक्टर राजेश शाह, डेप्यूटी म्युनिसिपल कमिश्नर अर्पित सागर, स्थायी समिति चेरमेन डॉक्टर हितेन्द्र पटेल, वोर्ड नंबर एक ना नगर सेवक हरीश पटेल, पूर्व स्थायी समिति चेयरमैन सतीश पटेल उपस्थित रहा ने मोटी संख्या में विस्तार ना नागरिकों आ कैम्प नो लाभ लीधो। अत्यारे वडोदरा शहर नी अंदर दरेक वोर्ड नी अंदर मेडिकल कैम्प नो आयोजन करवामां आवे छे। एना भाग रूपे आज वोर्ड नंबर एक नी अंदर छानी गुरुद्वारा हर हमेशा कोई पण पब्लिक ने लगता काम है एनी अंदर गुरुद्वारा हमेशा मदद करीने जग्या आपे छे। तो सौथी पहला तो गुरुद्वारा जे ट्रस्टीगण जे एमनो आभार मानु छू। अमारा विस्तार ना लोको अहींया जे मेडिकल कैम्प छे एना मोटी संख्या नी अंदर हाजरी आपीने मेडिकल नो जे लाभ लेवानो छे ए बधा लाभ ले छे। अहींया प्रधानमंत्री नुं जे कार्ड छे, कार्ड कढावा माटे लोको आया छे। नारी वंदनानो जे प्रोग्राम छे એની અંદર કંઈક 3-4 જણને કોઈ ચેક આપવાના છે અલગ અલગ યોજનાથી। એટલે આ બધો પ્રોગ્રામ આજે વોર્ડ નંબર 1ની અંદર છાની ગુરુદ્વારમાં રાખવામાં આવ્યો છે અને અમારા વિસ્તારના લોકો વધારેમાં વધારે લાભ લે। એક છાનીની અંદર અમારે એક નવું યુપીએસ સેન્ટર પણ બન્યું છે તો ત્યાં આગળ પણ બધી સુવિધાઓ છે, સુવિધાઓનો પણ લાભ લે એ જ અમારે આજે કહેવું। વડોદરા કોર્પોરેશન દ્વારા જે આજનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જે પીએમ સ્વનિધિ અંતર્ગત, તેમાં અમારું જે ગ્રુપ છે એ ટ્રાન્સજેન્ડર ગ્રુપ છે અને અમે લક્ષ્ય ટ્રસ્ટમાંથી છે એટલે લક્ષ્ય ટ્રસ્ટ ઘણા વર્ષોથી 2000થી કાર્યરત છે અલગ અલગ મુદ્દાઓ સાથે અને એમાં અમે ટ્રાન્સજેન્ડરના લાઇવલીહુડ પણ કામ કરીએ છીએ અને લાઇવલીહુડ અંતર્ગત અમે વડોદરા, સુરત અને ઓલ ઓવર ગુજરાત અમે લોકો કામ કર્યા છે અને વડોદરા અને સુરતમાં અમે એસએચજી ગ્રુપનું ફોર્મેશન પણ કર્યું છે। વડોદરામાં અમે 6 ટ્રાન્સજેન્ડરના સ્વસહાય જૂથોની રચના કરી છે અને સુરતમાં પણ અમે 6 ટ્રાન્સજેન્ડરના સ્વસહાય જૂથોની રચના કરી છે અને આ કાર્યક્રમમાં આજે અમને જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે કે જે રીતના ટ્રાન્સજેન્ડર પણ સ્વસહાય જૂથોમાં આજે ઇન્વોલ્વ થયા છે અને સ્વનિર્ભર થવા માગે છે તો આનો ફાળો પણ કંઈક ને કંઈક કોર્પોરેશનને અને ભારત સરકારને અને ગુજરાત સરકારને જઈ રહ્યો છે કે મેઇન સ્ટ્રીમિંગનું જે કામ છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો એ ખૂબ મહત્ત્વની વાત છે સમુદાય માટે અને આવા નાના 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 જે પણ એક્ટિવિટીઝ છે એના થ્રુ જ સમુદાય મેઇન સ્ટ્રીમ થશે। સમુદાયને આવા અલગ અલગ કાર્યક્રમોમાં જો સામેલ કરવામાં આવશે તો સમુદાય પણ એક પગભર થશે અને સમાનભેર સમાજમાં પોતાનું જીવન જીવી શકશે। ધન્યવાદ। આપનો પરિચય? મારું નામ માનવી વૈષ્ણવ, હું અત્યારે લક્ષ્ય ટ્રસ્ટમાં અજીમ પ્રેમજીનું એક ફિલોસોફિક ફંડ ચાલી રહ્યું છે સીએસઆર બજેટમાં, એમાં હું એક્ટિવિટી કરી રહી છું એઝ અ પ્રોજેક્ટ મેનેજર। આપણે બધા જાણીએ છીએ જે પ્રકારે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ ગુજરાત સરકારે નારી વંદન ઉત્સવને એક મહત્ત્વ આપીને તમામ નારી જે પોતપોતાના ક્ષેત્રમાં એક ઉત્તીર્ણ કામ કરે છે એવા લોકોનો ઉત્સાહ વધારવા અને ક્યાંક ને ક્યાંક એ લોકોને સખી મંડળના માધ્યમથી અથવા અન્ય જે પણ પ્રોત્સાહક વિષયો છે એને જોડીને એમનું સન્માન થાય, એમના પ્રોડક્ટ જે બનાવે છે એનું વેચાણ થાય અને સાથે સાથે જોડીને અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી તમામની ઉપસ્થિતિમાં આ એક મેડિકલ કેમ્પની જે સિરીઝ શરૂ થઈ છે એ આજે ઇલેક્શન વોર્ડ નંબર 1માં જ્યાં પીએમ સ્વનિધિ પણ કાઢવામાં આવે છે, પીએમ આયુષ્માન કાર્ડ પણ અહીંયા ઉપલબ્ધ છે, અન્ય તમામ પ્રકારની સારવાર જેમાં આયુષ ડિપાર્ટમેન્ટ હોય, એલોપેથિક ડિપાર્ટમેન્ટ હોય અને અન્ય જે અહીંયા સુવિધા છે એ ટેસ્ટિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે, બાળકોની પણ કેર લેવાય, સ્ત્રીઓની પણ કેર લેવાય, એમને અહીંયા જ નિષ્ણાત ડૉક્ટરોના જે મંતવ્ય છે એના બાદ દવા પણ આપવામાં આવે છે અને સખી મંડળમાં સૌ પ્રથમવાર આજે સ્વનિધિ છે એની સાથે જો વાત તો સૌ પ્રથમવાર અમારા ધ્યાને આપણા ધ્યાને કિન્નર સમાજ જે પોતે સક્ષમ બનવા માગે છે એવા કિન્નર સમાજને પણ આજે જોડીને એમના જે કામ છે એને સખી મંડળના રૂપમાં જોડ્યા છે એ કિન્નર સમાજને પણ હું ઉત્સાહિત પ્રોત્સાહિત કરું છું। આપ એમને પણ સાંભળો, એમની પણ વાતને રજૂઆતે ધ્યાને લો, એ શું કરી રહ્યા છે એને પણ આગળ બતાવી શકીએ ને માન સન્માન આપી શકીએ। આરોગ્યના કેમ્પ 3 પ્રોગ્રામ્સને ભેગા કરીને કેમ્પ રાખવામાં આવ્યા છે। પહેલાં અમારા આરોગ્ય મેળા છે
બીજા પીએમ સ્વનિધિ માટે કેમ્પ છે, જ્યાં બધા સ્ટ્રીટ વેન્ડર્સ, કઈ એક સ્ટ્રીટ વેન્ડર્સ લાવ્યા છે, બેન્કિંગના લોકો પણ છે. જો અહીંયા જ એમની એપ્લિકેશન અપ્રૂવ કરીને એમને સેન્કશન લેટર કે ડિસબર્સમેન્ટ લેટર જો થઈ શકશે આ આપી દેશે, અને સ્ટ્રીટ વેન્ડર્સની પ્રોફાઇલિંગ પણ થશે. અને ત્રીજા અમારા નારી વંદન જો પ્રોગ્રામ આવ્યા છે, આ પણ હવે કેટલી ફિમેલ્સને અહીંયા બોલાવ્યા છે, અને મેયર સાહેબ અને ચેરમેન સાહેબ સાથે એમના સંવાદ પણ થશે, અને અમે લોકો જે અને એક અવેરનેસ પણ થાય કે નારી શક્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, અને શું શું જો આરોગ્ય માટે સ્પેશિયલી અમારા જેટલી ફિમેલ્સ છે, જેટલા લોકો આવ્યા છે, એમના બધાના ચેકઅપ પણ થશે. રાજ્ય સરકાર અને બાળ વિભાગ દ્વારા 1-7 તારીખ સુધી મહિલા વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 7 દિવસની અલગ અલગ 7 થીમ છે. એ પ્રમાણે મહિલા સશક્તિકરણ, મહિલાઓ પોતાના પગભર પર રહી અને સમાજમાં જે કંઈ બી એમને જે બિઝનેસ કરવાનો છે એના માટે સરકારની અલગ અલગ યોજનાઓ મારફતે આજે આપ જોઈ શકો છો કે તેઓને લોન આપવામાં આવી છે. સખી મંડળોને 3 લાખથી લઈને 2 લાખથી લઈને 1,80,000 સુધીની સખી મંડળોને જે લોન આપવામાં આવે છે, એનો સરકારનો મુખ્ય હેતુ એવો છે કે જે આ ફેરિયા અને સખી મંડળો જે નાના મોટા બિઝનેસ કરતા હોય છે, જેઓ વ્યાજે રૂપિયા લાવીને ધંધો કરતા હોય છે અને પછી એ વ્યાજના દૂષણમાં તે લોકો ફસાઈ જાય છે, સરકારશ્રીનું માનવું છે કે મધ્યમ અને ગરીબ પરિવારને ફેરિયાઓ જે નાના બિઝનેસ કરી રહ્યા છે તે લોકોને આ પ્રકારે અલગ અલગ યોજનાઓ મારફતે લોન આપીને તેઓને પગભર કરીને વ્યાજના જે દૂષણમાંથી તેઓ મુક્ત થાય, અને જેમ જેમ તેઓને લોન મળે છે તેઓ લોન ભરપાઈ કરે છે સમયસર, એમ એમને વધુ લોન મળીને એ લોકોને કેવી રીતના પગભર કરવાના તે દિશામાં ચોક્કસ કેન્દ્ર સરકાર હોય કે અમારી રાજ્ય સરકાર હોય, કાયમ જ આ મધ્યમ અને ગરીબ પરિવારના બહેનો અને જે ભાઈઓ છે તેઓને અલગ અલગ યોજનાના મારફતે લોન આપવામાં આવે છે.